पर्यावरणनी जाळवणी माटे काम करती संस्था WWF गुजरातना एक समयना डिरेक्टर स्मिता प्रधाने पण नागरिकोने जागृत थई तंत्रने जगाडवा अनुरोध कर्यो हतो। हवा के प्रदूषण के लिए हमें अभी बहुत सतर्क रहना पड़ेगा। जो भी अभी गैसेस इमिट हो रहे हैं हमारे यहाँ, ये हजार्डस टाइप के हैं और इससे हेल्थ हजार्ड्स बहुत बड़े बड़े हो सकते हैं। इसमें अब ज़रूरी हो गया है कि जो तंत्र है और जो लोग हैं, दोनों को ही साथ में चलना पड़ेगा, क्योंकि हम इतनी डेवलपमेंट की, हर चीज़ में डेवलपमेंट की बात कर रहे हैं, लेकिन डेवलपमेंट एंड एनवायरनमेंट, जो सस्टेनेबल डेवलपमेंट है, जिस बारे में हमने पेरिस में क्लाइमेट चेंज की ट्रीटी साइन की है, उसके सिद्धांतों को अब अपनाने की बहुत ही ज़रूरत है। जब हम ये कर पाएंगे तभी ये बैलेंस मेंटेन होगा। इसके लिए हमके इंडस्ट्रियल एमिशंस और अपने जो ओपन ड्रेनेजेस वगैरह जो हैं, जहाँ से हमारे ऑब्नॉक्शियस गैसेस निकल रहे हैं, वो सब आउटलेट्स को हमको स्ट्रिक्टली चेक करके, उनका मॉनिटरिंग करके, उनके ऊपर एक्शंस, रेमेडियल एक्शंस लेना अब बहुत ज़रूरी हो गया है। त्यारे शहर महिला कांग्रेस प्रमुख अमी रावते शहरीजनों ने सुरक्षित करवा माटे जागो वडोदरा अभियान अंतर्गत डिजास्टर मैनेजमेंट ने साबदू अने सक्रिय करवा माटे तेमज शहरीजनों ने जागरूक रहवा माटे अपील करी हती। इंडिया में 11% केमिकल इंडस्ट्रीज बरोड़ा ने आसपास है। आम मेजर केमिकल इंडस्ट्रीज है, जम के रिफाइनरी, IOCL, GACL, GSFC अने एनी एलाइड बीजी बहु बधी इंडस्ट्रीज है। आना लीधे लोज लाखों टन केमिकल्सनो हेरफेर भी बरोड़ामांथी करवो पड़े छे। हवे तमे बरोड़ानी परिस्थिति जो तो त्रणे बाजू एवा प्लांट्स छे के जेमां एक भी प्लांटमां कंई थाय, फॉर एक्जाम्पल कैप्रोलेक्टम जो डिस्बर्स थाय तो 40 किलोमीटर एरियामां कोई ना बचे। ए ज रीते GACL क्लोरिन लीकेज थाय मेजर वेमां अने कंटेन ना थाय तो एनी असर आणंद सुधी थई शके। आटला बधा मोटा केमिकल्सना होवा छतां भी बरोड़ा शहर में जे एनवायरमेंट अने डिजास्टर प्लानिंग होव जोईए ए प्लानिंगनो अभाव देखाई रह्यो छे। एक बाजू ज्यारे भोपाल गैस ट्रेजेडी थई हती एना पछी बरोड़ाए इनिशिएटिव लईने आखा भारतना सौथी प्रथम जे सेंट्रल कंट्रोल रूम बनावो जोईए ऑफसाइट इमरजन्सी माटे अहींया बनेलो, एना पछी पण સમહાઉ આ આખું જે અવેરનેસ હતી ક્યાં ખોવાઈ ગઈ ભોપાલ ટ્રેજેડી પછી, અને પછી આવા સ્પોડિયક ઇન્સિડન્ટ થાય 2-4 વર્ષે તો પાછા લોકો ભેગા થઈને એની વાત કરે છે અને પછી ભૂલાઈ જાય છે। અને આજ જે આપણે ભૂલવાની ટેવ છે ને, આપણે આને ઇમ્પોર્ટન્સ નથી આવતા, કદાચ ભવિષ્યમાં ભોપાલ કરતાં અનેક ગણો, હજારો ગણો મોટો ઇન્સિડન્ટ બરોડામાં થાય અને આપણા બધા ઊંઘતા જ ઝડપાઈ જઈએ એ તો નવાઈ નહીં। એટલે જ અમે અહીંયા પબ્લિકને સેન્સિટાઇઝ કરવા માંગીએ છીએ કે ફરી ભોપાલ જેવું કંઈ ના થાય, આવા નાના નાના ઇન્સિડન્ટ્સને ગંભીરતાથી લેવી જોઈએ અને કલેક્ટરેટે અને જે કન્સર્ન ડિપાર્ટમેન્ટે છે એ લોકોએ આના પર તાત્કાલિક પગલાં લઈ અને આના માટે પબ્લિકને મિટિગેશન મેજર્સ લેવા જોઈએ, પબ્લિક અવેરનેસ કરવી જોઈએ, બધા જ કામ કરવા જોઈએ। અને સાથે સાથે ખાલી ડિઝાસ્ટર નહીં પણ આ એક પર્યાવરણનો બી બહુ મોટો ઇસ્યુ છે। આ જે ગેસ ગળતર થયું એમાં જોયો તો 25 ઇન્ડસ્ટ્રીઝને નોટિસ આપી, એનો મતલબ આ 25 ઇન્ડસ્ટ્રીમાંથી પોલ્યુશન લેવલ હાઈ છે જ, અને છતાં બી આપણે એને રૂટીન તરીકે એક્સેપ્ટ કરી લઈએ છીએ। એઝ અ બરોડા સિટી આપણે જોઈએ તો ઇવન એફ્લુઅન્ટની વાત કરીએ તો 40% આપણો જે ડોમેસ્ટિક એફ્લુઅન્ટ છે એ તો અનઓફિશિયલી અનટ્રીટેડ આપણે વિશ્વામિત્રી નદીમાં જવા દઈએ છીએ। આવા બધા પર્યાવરણના બી અનેક ઇસ્યુઝ છે અને એટલે જ અમે નાગરિક ફોરમ જેવું આજે અહીંયા એક ફોર્મ કર્યું છે અને એ જાગો વડોદરા અભિયાનના અંતર્ગત અમે બરોડાની તમામ નાગરિકોને ડિમાન્ડ કરીએ, અપીલ કરીએ છીએ કે આપણે ડિમાન્ડ રેઝ કરીએ કે આપણા પર્યાવરણને, આપણા ડિઝાસ્ટર મિટિગેશનને અગ્રિમતા અપાય। સ્માર્ટ સિટી ક્યારે કહેવાશે? જ્યારે અહીંયા આપણે સ્માર્ટલી મેનેજ વોટર સપ્લાય હોય, સ્માર્ટલી મેનેજ સેનિટેશન હોય, લોકોનું શ્વાસ જળવાઈ રહે, એર પોલ્યુશન ના હોય, બીજા બધા જે સુપરફિશિયલ કોસ્મેટિક પ્રોજેક્ટ્સ છે એ તો પછી થાય, પણ ફર્સ્ટ પ્રાયોરિટી આપણા પાણી, ગટર અને હવામાનને આપવી જોઈએ અને એના માટે અમે નાગરિકને અવેર કરવા માંગીએ છીએ। વડોદરા શહેર એક વિશાળ કેમિકલ બોમ્બ પર બેઠેલું શહેર છે। જો તંત્ર જાગૃત નહીં થાય અને ચુસ્ત કાયદાનું પાલન નહીં કરાવે તો એક દિવસે ભોપાલ જેવી દુર્ઘટનાનું આ શહેર કોળિયો બની જશે। અને અત્યારે થોડા પૈસા બચાવવા માટે યોગ્ય રીતે પ્રદૂષિત વાયુ અને પાણીનો નિકાલ ન કરતા ઉદ્યોગગૃહો પણ તે સમયે કેવી રીતે બચશે? માટે જાગો અને પ્રદૂષણ અટકાવો।